मंगल हरिनाम संकीर्तन यज्ञ की शुक्रपाद की सारे गौर प्रेमानंदे सर्वे विष्णु भक्त की हरे कृष्ण। एकादशी ने दिवसे એટલે આપણે બહુ મહત્વનો ઉપરવાળા બહુ મહત્વ છે કોઈ વાંચી દે એકાદશી ની સ્ટોરીઝ બધી એકાદશી ની બધી કથા વાંચી દે કૃષ્ણ ભગવાન ને બહુ વાલી છે, કૃષ્ણ ભગવાન ને અતિશય પ્રિય છે એકાદશી। તો આજના દિવસે શિષ્ય સુખવિલાસ પ્રભુ એમણે અત્યાર સુધીમાં એમણે ઘણી બધી બુક લખી જેમાંથી બેસ્ટ સેલિંગ આખા ઇન્ડિયામાં છે રામાયણ, ધ ગેમ ઓફ લાઈફ, અને આખી દુનિયામાં અત્યાર સુધીમાં 4000 લેક્ચર આપ્યા છે, આખા વર્લ્ડ વાઇડ 4000 લેક્ચર। તો વ્યક્તિમાં એક તો ભક્તિ હશે, વ્યક્તિની ભક્તિ હોય તો એવું થાય, આપણે 4 લેક્ચર ગામમાં લેવાની હતી, 4000 લેક્ચર વર્લ્ડ વાઇડ। તો પ્રભુજી બહુ સરસ બુક લખી છે, રહસ્યમય વાર્તાઓ એક જાદુઈ જીવન માટે, 11 કથાઓ નહીં સાંભળેલી કથાઓ, વેદિક સ્ટોરીઝ, રેડી। તો બહુ સરસ બુક છે, જે લોકોને ખરેખર વાંચવાનો શોખ નથી એ લોકો બહુ મિસ કરો છો બધા, ખરેખર વાંચવું જોઈએ જયારે જયારે ટાઈમ પડે ને। એકચ્યુઅલી વાંચવા તો કીધું ભાઈ કશું અત્યારે બાકી ભાગી ગયો, હા અઘરું છે, હવે એમાં ટકી ન શકે। હમણાં આપણે જોશું આજે સ્ટોરીમાં કે રાજા હરિશ્ચંદ્ર ની સ્ટોરી છે, બહુ સરસ। તો રાજા હરિશ્ચંદ્ર ની સ્ટોરી કેટલા બધી સાંભળી છે, હા 1 2 3 4 5 શું વાત છે, બહુ સરસ સ્ટોરી છે। તમારી ઘણા લેસન્સ આપણે લેવાના છે, આપણે સદભાગ્યશાળી હશું તો લઈ શકશું, હા અમે બધા લેસન્સ લઈએ છીએ, તમારી સાથે શેર કરીએ છીએ। યસ, થોડું સિરિયસલી લ્યો બધા આ લાઈનને, હા ચરગો ગામમાં 3.5-4 લાખની વસ્તી હશે, કેટલા બધો વસ્તી છે આમાં, એક તો કોઈ ભગવાન કહે છે સાચી વાત છે, મનુષ્ય નામ સહસ રહેશે, હા મનુષ્ય નામ આપણે રાજા હરિશ્ચંદ્ર સત્યવાદી નતા, આ તો માયા ભાગા મારી મારી સત્યવાદી બનાવી દીધા, આ કોઈ સાંભળતું કે નહીં સત્ય હરિશ્ચંદ્ર ની સ્ટોરી બધા, આવું એવું તો છે હરિશ્ચંદ્ર પેલા સત્યવાદી નતા, એવું કે જ્યાં ત્યાં ન સાંભળો, હા 4 સંપ્રદાય એનું સાંભળો તો તમને કઈ શીખવા મળશે એમાંથી। તો રાજા હરિશ્ચંદ્ર ની લાઈફ બહુ ફર્સ્ટ ક્લાસ હતી, બહુ ફર્સ્ટ ક્લાસ હતી રાજા ની લાઈફ, ફર્સ્ટ ક્લાસ જ હોય, રાજસ્થાન કદે રાજા હોય, તો બહુ ફર્સ્ટ ક્લાસ લાઈફ જીતા થઈ એઝ અ પ્રિન્સ, પછી ધીરે 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 કિંગ બન્યા, રાજા બન્યા, પેલા પ્રિન્સ હતા રાજા બન્યા,
પછી પ્રોબ્લેમ ચાલુ થઈ રહ્યા જીવનમાં ક્યારથી જ્યારથી લગ્ન થયા હસી શકો બધા કે લગ્ન થયા એટલે પ્રોબ્લેમ ચાલુ થઈ ગયા હસી એક રસ છો ભગવાનને પામવા માટે એક રસ છે ખાલી ખાલી હરે રાખવું એટલું બધું બી નહીં કહેવાય તો હા હસી એક રસ છે પાંચ રસ અને સાત રસ મુખ્ય બાર રસમાંથી તમારે બે રસ ચૂઝ કરવા પડશે એક મુખ્ય રસ એક ગૌણ રસ આ બે ભેગા મળી તમને ભગવાનને પહોંચાડશે આપણે ખબર નહીં હોય તકલીફ પડશે કઈ ખબર ન પડતી તો બે વસ્તુ કરવાની હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે અને સેવા કરવાની બસ સેવા એટલે તંતોડ હમણાં પ્રભુજી એવું કીર્તન લીધું હું થાકી ગયો હું તો પકડી પડ્યો પરસે રજિત થઈ ગયો સેવા છે અને બધા કેટલા ભક્તો પરસે રજિત થઈ ગયા માતાજી રૂપી કરે પરસે રજિત સેવા છે એનો આનંદ કદાચ લોકો ન માણી શકે મને ડર લાગે કુછ બંદે લગે હે ખુદા કી ખોજ મે બોલો કુછ હી બંદે कुछ ही बंदे लगे हैं खुदा की खोज में वरना तो सब लगे हैं दाल रोटी के जुगाड़ में बधा लाई गया बस खान पड़े बस 500 रुपया 1000 रुपया 2000 रुपया कमाई गई बस जी हटके करे भक्त लाइफ में टाइम भगवान टाइम आपी दिए આજે નંદકિશોર લેક્ચર લેવાનું હતું કુદરતી સાંજે 5 વાગે ફોન આવ્યો તો પેલી કે મને થોડું બીમાર છું આજે કે ખરેખર નહીં આવી શકે મારાથી તો તું કે કાજે લઈ લે તો ઓચિંતાનું કેમ લેવું એનું મારે પાછા ક્લાસીસ ચાલુ આજે વર્કિંગ ડે આજે ટ્યુશનમાં આપી દીધું તો શું કરવું પણ તો તું બધા પહોંચી ગયો તો ભગવાન કેવું સહજ બોલ્યું અથાણી બધું જોવે છે અથાણી બધું જોવે છે એને બધી ખબર છે પ્રોબ્લેમ શું છે કે આપણે એને થાય એટલું ધીરે 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 એનામાં છોટું જવાનું છે આપણે વાત કરતા કે પ્રભુજી 5 વાગે ફોન કર્યો મારે ટ્યુશન ક્લાસ હતા સાત વાગે હું ફ્રી થવાનો હતો વચ્ચે એક ગ્રુપમાં ફોન આવ્યો નથી આવવાનું એક કલાક વચ્ચે ફોન આવી ગયા છે એક કલાક રજા મને મજા ઘરે ગયો બસ ક્લાસ નથી પૂરતા પહેલા થોડું બુકમાં બધું રિવાઇઝ કર્યું કારણ કે મેં ઘણો સમય પહેલા સ્ટોરી વેચી દીધા તો થોડુંક રિવાઇઝ કરવું પડે રેડી તો રાધારાણી ગોઠવે છે રાધારાણી બધું ગોઠવે છે તમને લોકોની ઈચ્છા છે રાધારાણી બધું ગોઠવે ને જો મને ઈચ્છા છે તમને લોકોની ઈચ્છા છે બધું ગોઠવે ને તો પ્રસાદની વ્યવસ્થા કરે છે તો પિત્તની વ્યવસ્થા કરે છે તો કા વ્યવસ્થા કેટલું સરસ ગોઠવાય છે ઈચ્છા હોવી જોઈએ આ યાદ રાખજો મનુષ્ય નામ સરસ હજાર એક વ્યક્તિને રસ છે વી આર વેરી સ્પેશિયલ આપણે લોકો નથી લાગતું ભગવાનને દેખાય છે ભગવાનને દેખાય છે કે શું સ્પેશિયલ છે બટ વધારે સ્પેશિયલ બનવાનું છે હે વધારે સ્પેશિયલ બનવાનું છે કોઈ દિવસ એવો નહીં આવે કે સ્પેશિયાલિટીમાં બ્રેક લાગી જાય નહીં વધારે સ્પેશિયલ વધારે સ્પેશિયલ તો હરિશ્ચંદ્ર પેલા સ્પેશિયલ નહોતો જેવા લગ્ન થયા સેવિયા સાથે શું નામ હતું સેવિયા બધા આપણે તારામતી પણ કહીએ શું કે છે તારામતી તો સેવિયા સાથે લગ્ન થયા ખૂબ ફર્સ્ટ ક્લાસ જીવન હતું પણ બાળક નતું થતું રાખે કૃષ્ણ મારે કોણ કૃષ્ણ ઈચ્છા હોય એમ થાય
જાતો નથી મારા જાતો નથી 90% કચરો હોય ગયો પણ હજી 10% ભગવાન બધું કરશે. તો રાજા હરિશ્ચંદ્રને બહુ દુઃખ થતું હતું, સ્પેશિયલી એની વાઈફને. સંતાન નથી. આ દુનિયામાં કોઈ બી સિચ્યુએશન એવી નથી કે તમે એમાં ખુશ રહી શકો. સંતાન હોય તો દુઃખી, ન હોય તો દુઃખી. સંતાન હોય તો દુઃખી એવું કે સરકારે કે તમને કે સ્ટેન્ડ પર લખી નથી દીધું કે ભાઈ તમારે સંતાન હોય તો જ તમે સુખી થશે, એવું છે કે? ભક્તિ નહીં હોય તો ઇન્ડિયા દેશનું નામ આખા વર્લ્ડમાં ખરાબ છે. સુસાઇડ માટે આખા વર્લ્ડમાં સૌથી વધારે સુસાઇડ ભારત દેશમાં થાય છે. આખા વર્લ્ડની અંદર સૌથી વધારે બળાત્કાર ભારત દેશમાં થાય છે. આખા વર્લ્ડમાં સૌથી વધારે કિસાન ખેડૂતો આપઘાત ભારતમાં કરે છે. આ સત્ય છે, હા કે ના? તો આ બધા રસ્તા છે. એવું નહીં સમજવાનું કે આપણે ભક્ત છીએ તો રસ્તા બરાબર નહીં જઈ શકીએ. લાખી એક કેસ નીકળે છે ભક્તમાં, બે ભક્ત પણ સુસાઇડ કરે છે. કારણ કે મનુષ્યનું સહજ દેશ હજાર એક વ્યક્તિ થાય છે, પછી આપણે જો આપણે હરિનામ ન લઈએ, સેવા ન કરીએ. સેવા કરવાની છે, તમે તમારી સેવાથી તમારા ઉપરી ખુશ થવા જોઈએ. તમે સમજાય શું કે માગું છું? ધારો કે હું કઈક સેવા કરું, હવે નંદકિશોર પ્રભુ મને કહે કે યસ કપિલ વી આર ડુઈંગ નાઇસ, તો સમજવાનું કે આપણી સેવા બરાબર હાલે છે. જો એ ફોલ્ટ કાઢે તો પછી એમ નહીં કે આ તો મને યાર ફોલ્ટ કાઢ્યો. હા, લગભગ ઘણી વખત મને ફોલ્ટ કાઢે, ઘણી વખત ચાખા માર્યા છે બોલે પછી નામ ન ઉજે તમને ખબર પડતી હું તો નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખે. પછી એમ નહીં કે તમને શું ખબર પડે, તમે એ કરેલા વખત થઈ ગયા, તમારો જમાનો જુદો હતો. હે, હવે મોડર્ન જમાનો આવી કમ્પ્યુટરનો, મોબાઈલનો, લેપટોપનો, હા કે ના? તમને ખબર પડે નહીં ચાલુ હશે તો રસ્તા કૃષ્ણ કાઢશે, હા કે ના? તો થઈ ગયા લગે ભસ્કર દેવી ના, એવા આપણે વિચાર પેલા કેમ થાય, હા અને તે થઈ ગયું ભસ્કર, એ રાધે માતાજી ભસ્કર, ભગવાન કઈ વ્યવસ્થા કરશે. પત્રી ને શ્રદ્ધા હતી, ઘણા વર્ષ નીકળી ગયા. પછી એક થોડું એનો ચર્ચા થઈ ગઈ સભાની અંદર કે શું થશે યાર, આપણા ઈક્ષ્વાકુ કુળમાં જન્મેલા, કેમાં એ કુળમાં આગળ રામ ભગવાન આવ્યા હતા. તમે જો રઘુકુળ ગયો, રઘુકુળ પછી કેટલા બધા દશરથ મહારાજ, ભગવાન રામ, ઈક્ષ્વાકુ કુળ, સૂર્યવંશ આગળ તો વધવો જોઈએ ને. તો એક વખત એક કોઈ હોશિયાર બ્રાહ્મણ હતો, એને આવીને કીધું કે તમે વરુણદેવ નો યજ્ઞ કરો, વરુણદેવ માટે વરુણદેવ ને ખુશ કરવા માટે યજ્ઞ કરો. તો
હું તમને લખી દઉં કે તમારા પ્રભુનું સોલ્યુશન થઈ જશે. અચ્છા એ ઠીક છે, આપણે વરુણદેવનું યજ્ઞ કરીએ. તો વરુણદેવનો યજ્ઞ ચાલુ કર્યો, યજ્ઞ પૂરો થયો, વરુણદેવ પ્રસન્ન થયા. વરુણદેવ પ્રસન્ન થયા એટલે માતા કે વરુણદેવ તમને બધી ખબર છે, તમે શું કામ યજ્ઞ કર્યો છે, અમને એક પુત્ર રત્નની પ્રાપ્તિ કરાવો. ભલે એક ક્ષણ માટે પણ અમારે એક મોઢું જોવું છે બસ પુત્ર, પછી ભલે તમે લઈ લો. એટલા કંટાળી ગયા પુત્ર ઉભો થઈને, વિચારો કરો ક્યાં સુધી જાય. જો પ્રોબ્લેમ પેલી સ્ટાર્ટ થાય છે હે, પણ ભક્તિ એ છે તો વાંધો નહીં. બાકી આ દુનિયામાં રધાન મારાના શિષ્ય લખે છે કે આ દુનિયામાં સૌથી મોટી પ્રોબ્લેમ શું છે, શું છે, તમે શું લાગે, પૈસા ન હોવા, સૌથી મોટી પ્રોબ્લેમ શું છે દુનિયા. મન નો અસંતોષ સૌથી મોટી પ્રોબ્લેમ ગરીબી, બેકારી, વાહન ઉપર તમે બેસી ગયા, એ વાહન એ બ્રેક ઉપર વાળા માને છે, પછી અથવા બીજાના હાથમાં થઈ શકે, ત્રીજાના હાથમાં થઈ શકે, મનુષ્યના હાથમાં હોય, જાનવરના હાથમાં હોય, ઈચ્છા રૂપી વાહનની બ્રેક પછી તમારા હાથમાં રહેશે, તમારા હાથમાં પછી હોય બચે એનું રિઝલ્ટ કેટલું સરસ થયું. ઈચ્છા છે ને એ પ્રોબ્લેમ છે દુનિયા. આધ્યાત્મિક ઈચ્છા થી અલગ વસ્તુ થઈ ગઈ, ભગવાનને એ બધું અલગ થઈ ગયું, યાર સેવા કરવા આવું એ તો અલગ લેવલ ઉપર ચાલે છે. પણ દુનિયાની કોઈ બી વસ્તુ વ્યક્તિ માટે તમારી ઈચ્છા છે ને, પુત્રીની પ્રાપ્તિ કરવી છે, કરો, દર મહિને બીજા 5,000 આગે ના, પછી એમાંથી બીજી ઈચ્છા જાગે, હવે જોબ એવી મળે કે એસી માં મળે તો હવે તો શરીર હાલતું નથી, બીજી ઈચ્છા, વળી એમાં ત્રીજી ઈચ્છા, ચોથી ઈચ્છા. એવું કહેવાય છે કે ઈચ્છાને આગળ વાળ છે, પાછળ વાળ નથી. શાસ્ત્ર માં લખ્યું ઈચ્છાને આગળ વાળ છે, તમે પકડી લો ઈચ્છાને, પછી જાતી અને પાછળથી પકડી, પછી તો ગઈ, પછી તમારે રિઝલ્ટ જ ભોગવવાનું. આ બહુ ઉપર લેવલ ની વાત કરું છું, મને નથી સમજાતું બધું. ટ્રાય કરું છું, 90% 90% 90% સાફ થી 90% સમજે છે, 10% હજી મોટી સ્ટ્રગલિંગ કરું છું. કારણ કે ભક્તિ લાઈનમાં કોઈ પૂર્ણ નથી, જે દાન તપસા યજ્ઞ દાન તપ ચાલુ રાખવું જોઈએ, તો માણસ કદાચ ક્યારેક પૂર્ણતા ઉપર આવે. યજ્ઞ આપણે રસ નથી, યજ્ઞ મતલબ સંગીત જ યજ્ઞ, દાન તો હિસાબ નીકળતું નથી આપણે, અને તપ તપ તો ઓહો એકાદશી રહેવાની, ફરાળ ખાવ, આટલા ના તપ કરતા હતા લોકો, કેવા તપ કરતા હતા. આજની તારીખે કોરોનામાં લોકોએ અજાણતા તપ કર્યા હતા, ભીખા ભીખા
અત્યારે યુક્રેન લોકો કેટલા તપ કરે છે. હમણાં કઈ વિડીયો આવ્યો હતો, એક મહિના છોકરા ને સારું ખાવાનું કે નથી મળી બિચારા, એક મહિના થી આ ટનલ ની બહાર નીકળી ગઈ છે. આ તપ એટલે બીજું શું છે? ભગવાન ધરાળ તપ કરાવશે, આમાં મજા નથી. ધરાળ પ્રેમમાં મજા નથી. પત્ની છે એ કુદરતી પ્રેમથી પતિને આલોમાં રહેશે અંદરમાં તો મજા છે. બોલો ધરાળી વાળે સાહેબ બનાવ ગરમ કર, તેમાં મજા. પતિ છે એ પ્રેમથી એને એને બધું લાલન પાલન કરશે, બાળકોનું આ તે બધું એનું એના આગળ ધ્યાન રાખશે તો મજા છે. બોલે ધરાળે છે હાલો મારો આપણા આગળ, હાલો મારો આગળ કરે, તેમાં મજા પ્રેમથી મજા છે. તો ઈચ્છા ને સૌથી મોટી પ્રોબ્લેમ છે દુનિયા અને થઈ ગઈ. અરે રાજા તો હું ઘટે યાર, મેં જોઈએ તો વોટ્સએપ ચાલુ, 5G નેટવર્ક ચાલુ, પીઝા, બર્ગર, હોટડો, પાણીપુરી. પાણીપુરી સસ્તો ઈચ્છા છે ભાઈ જો ઈચ્છા કરતા પેલા બહુ ધ્યાન આવ્યું. રિઝલ્ટ જો ક્યાં સુધી રહી જશે તો અને ઈચ્છા થઈ ગઈ, યજ્ઞ કર્યો, વરુણ દેવ પ્રગટ થઈ ગયા. વરુણ દેવ ને કીધું ગમે થાય મને બસ પુત્ર રત્ન જોઈએ છે, પુત્ર રત્ન જોઈએ છે. બોલો કે તારા નસીબમાં છે નહીં કે બોલે કે તો પણ જોઈએ છે, પ્રોબ્લેમ થશે તો પણ જોઈએ છે, પ્રોબ્લેમ થશે તો પણ જોઈએ છે. એક દી પૂરતો મને પણ દીકરો આપી દે બસ, અમે એક દી રમાડ લઈને અમને થઈ ગઈ પ્રસાદ, જીવન અમારું સફળ છે. વરુણ દેવ કે તથાસ્તુ. બીજે દિવસે તારે કે મારી શરત છે, કઈ શરત? તમે બસ દીકરો આપી કે શરત ના બને, પણ શરત તો મારી હાથ નહીં, બધી શરત કબૂલ 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 હલવાઈ ગઈ, કબૂલ થઈ ગયું. પછી પછી શું થયું? થોડો સમય થયો, એના ઘરે પુત્ર રત્ન પ્રાપ્તિ થઈ. પુત્ર રત્ન ની પ્રાપ્તિ થઈ, નામ રાખ્યું રોહિત અશ્વ. રોહિત બધા રોહિત નામ થી ફેમસ છે, રોહિત નામ રાખ્યું. એટલે બે ચાર દિવસ નહીં થયા હોય, બે ચાર છ દિવસ નહીં થયા હોય, વરુણ દેવ આવ્યા. હરિશ્ચંદ્ર મારી શરત યાદ છે ને? શું શરત હતી મહારાજ? શરત તો હૈન્દ્રી નહોતી, દીકરાના દીકરો પામવાના આશીર્વાદમાં મોહમાં શરત તો હૈન્દ્રી નહોતી. રિઝલ્ટમાં હશે ખબર નથી. શું શરત હતી? કે હું કહેવા જતો હતો કે તારો દીકરો આવે પછી તારે એને આજે યજ્ઞ કર્યો ને એમાં આહુતિ માત્ર નાખી દેવાનું. બોલો કે વરુણ દેવ તમે હું માંગો છો? દીકરાને યજ્ઞમાં હું માનો? હા તારે પાછો યજ્ઞ કરવાનો આપ્યો, તે અમે શું આવ્યું હતું? બસ એક દિવસ પણ છરી થઈ ગઈ, છરી થઈ ગઈ ને ફાયદા આવી ગઈ ને નામ રાખી ગઈ ને રોહિત અશ્વ, છરી થઈ ગયા ને હવે તો આપી દે. પણ વરુણ દેવ હજી તો એને દાંતે નથી આવ્યા, પૂરી કરી દઉં છું. તો બે ચાર છ મહિના વરુણ દેવ ચક્કર મારી ને પાછા આવ્યો વરુણ દેવ. હરિશ્ચંદ્ર બોલો મહારાજ, હાલો યજ્ઞમાં હું માનો છો રોહિત ને, યજ્ઞમાં હું માને છે રોહિત ને, પણ હજી તો કે બોલતા નથી કોઈ, થોડુંક બોલતા શીખી જાય, થોડુંક માતા પિતા થવાનું સુખ તો ભોગી ને કાલી ગેલી બોલી ના બાપા બોલીને સાંભળી લે તો અમને થોડોક સંતોષ થાય. ઈચ્છા ઈચ્છા તો કે ઠીક છે, બોલતા શીખી જાય પછી હું આવીશ, હો ભાઈ હું લઈ જઈશ, યજ્ઞમાં નાખવો પડશે, એ વાંધો નહીં. થોડો સમય થયો બોલતા શીખી ગયા બાપા, આધ્યાત્મિક જ્ઞાન વગર તમને વરુણદેવ ખબર છે કે આનું કઈ જીવન કહેવાય નહીં. થોડોક સમય થાય હું ભગવાન રૂપ જ્ઞાન આપી દઉં, આ જન્મમાં કઈ જ્ઞાન લઈ ગયા તો આ જન્મમાં કઈ કામ આવશે ને. વરુણદેવ ઠીક છે, થોડા સમય પછી આવીશ. વરુણદેવ આવ્યા, હવે ત્યાં તો બધું બોલતા શીખી ગયો, સાંભળતા શીખી ગયો, સમજતા શીખી ગયો. એના પિતા કીધું કે બેટા હવે બહુ થયું,
ઘણા વર્ષ તારી યારે અમે ડિઝનીલેન્ડમાં આનંદ માણ્યો, એમ વોટર કિંગડમમાં અમે આનંદ માણ્યો, બરાબર છે કે નહીં? મેળામાં ફર્યા. હવે વરુણ દેવ ગમે ત્યારે આવશે, હવે અમારે તને યજ્ઞમાં આહુતિ આપવી પડશે. હવે રોહિતની ઈચ્છા થઈ, જો ઈચ્છા, અને હું અવળો છું, રાજાનો દીકરો. જોયું ઈચ્છા ઉપર ઈચ્છા કઈ થાય? જોજો આ સમજ, આપણે જે પ્રોબ્લેમ હશે ઈચ્છા આપણી છે, આપણે આપણે પ્રોબ્લેમમાં છીએ, આપણો જ વાક છે ઈચ્છા. તો રોહિત કે પપ્પા, હજી તો રાજકુમાર જ ભાઈનો મારા લગ્ન થયા, હે હે, હજી તો મારે લગ્ન કરવાના છે, મારું છોકરું થાય આમ તે. તો કે પણ બેટા, મારા મારી જબાન છે, એ જબાન આવી દીધી એ સોંપી દો, હવન માં નાખો, હવન તૈયાર ચાલુ કરાવો. તો હરિશ્ચંદ્ર બધી તૈયાર ચાલુ કરાવી દીધી, બ્રાહ્મણ બોલાય હતા, પણ થયું કેવું, રાત્રે ભાગી ગયો ઘર મૂકી. ઈચ્છા ઉપર બીજાની ઈચ્છા, તમે જોજો આ ક્યાં જાય છે. અને ઈચ્છા એક જ રાખો, ભગવાન તારું નામ લેવા દે, પ્રોબ્લેમ માં ફસાશે બધા. યુ હેવ ટુ ફેસ ધ રિઝલ્ટ. તો રોહિત ભાગી ગયો. વરુણ દેવ ને કીધું કે વરુણ દેવ, અમે આખા મહેલમાં કોઈ તો પણ રોહિત છે નહીં, તો ખોટું બોલે છે, ખોટું બોલે છે. તો બીજે દિવસે જોયું તો એને એક રોગ થઈ ગયો. રોગ નામ હતું ઇંગ્લિશમાં ઓડે માંગે છે, મતલબ એક જાતને એવા રસી આખા શરીરમાં, આખા શરીરમાં રસી રસી થઈ ગયા. અને બધા વૈદોએ કીધું કે રસી કેને કારણે થયા છે, તો કે પાણીનું ઇમ્બેલેન્સ થઈ ગયું. વરુણ પાણીના દેવતા છે, બોડીની અંદર પાણીનું ઇમ્બેલેન્સ થઈ ગયું છે, તો એને કારણે ઓડાનો રોગ થઈ ગયો છે. જ્યાં હાથ મૂકો ને ત્યાં રાડ નીકળે, દુઃખ રસી થાય તો એટલે રસીઓ દુખાવો બહુ થાય, આખા બોડીમાં રસી. દીકરો આપે, રોગે આપે, દીકરો લેવાય આવે, એટલે કૃષ્ણ ભક્તિ કરો તો વાંધો નથી. બાકી આ દેવતાનું એવું છે બધું, પેલા હું મેરો દીકરો આવી ગયો, પછી હું બીજું લગ્નમાં ઓમી દીધું, ન હોય તો હું થયું, ઓડે આપી દીધું, રોગ આપી દીધો, હા કે ના? સ્વાર્થી. આ બ્રહ્મ ભુવન લોકા, બ્રહ્માજીના લોક થી લઈને છેલ્લે પાતાળ સુધી 14 ભુવનમાં એકેય વ્યક્તિ સ્વાર્થી નથી, હા કે ના? બ્રહ્માજી એટલે દરેક વ્યક્તિ સ્વાર્થી છે, દરેક વ્યક્તિ સ્વાર્થી છે, દરેકને પોતાનો સ્વાર્થ આપી દે. બ્રહ્માજી કોઈ યજ્ઞ કરવો તો એ પત્ની મોડી થઈ ગઈ, હાય ને, પત્ની મોડું થાય ને, આમ લારી લિપસ્ટિક કરવામાં ફટાફટ બીજી પત્ની કરી, બીજી ઉત્પન્ન કરી, એની આ યજ્ઞ કર્યો, પછી આ કોઈ સ્વાર્થ છે? થોડી પત્ની છે ભાઈ, તો બ્રહ્માજી ધ્યાન હોય બધું, હે, પાતા લોકમાં તમે ભૂખ બાકી હોય, પછી આમ બ્રહ્મ લોકમાં વાળતું હોય, સમજાય ને? બ્રહ્માજી છતી પત્ની જવું તો વરુણ દેવ એને ન ગઈ, પુસ્તરામાં કીધું, પછી આગળ વરુણ દેવ ભૂલ થઈ ગઈ, હવે કોઈ દી કોઈ દી ખોટું નહીં બોલું, વચન લઉં છું કે આજથી હું સત્ય બોલીશ, એવું સત્ય બોલીશ કે ભવિષ્યમાં પોરબંદર કપિલ પ્રભુ મારી કથા કરતા હોય, સત્ય દર્શન નિયમ થી ફેમસ થઈ જાવ મારે પોરબંદર.
હસી શકો, બધા સમજાય છે ને? તો વરુણ દેવ પ્રસન્ન થઈ ગયા, લોકો ઠીક છે, મતલબ તો મનુષ્ય છે ને, ભૂલ થાય, માણસ માત્ર ભૂલ ને પાત્ર, ઠીક છે. બીજે દિવસે એનો રોગ મટી ગયો, ત્યારથી નક્કી કર્યું કે હવે કોઈ દી ખોટું બોલીશ નહીં, આ જીવન એક અસત્ય નહીં બોલ, એક પણ, ભલે ગમે એ મારે કિંમત ચૂકવવી પડે. હવે આ વાત ઉપર ભઈ ગઈ દેવતાનો યોગ, ઉપર બધા જોવે, ઓહો આ કોણ પાડ્યો થઈ ગયો, પૃથ્વી લોક માં હું કેમ ખોટું નહીં બોલું? શાસ્ત્રમાં 6000 જગ્યા લખીને ક્યાં ક્યાં ખોટું બોલું? શાસ્ત્રમાં લખ્યું છે કે આટલી આટલી જગ્યાએ ખોટું બોલી શકાય. કઈ જગ્યાએ? કોઈનો જીવ બચતો હોય તો, કોઈના લગ્ન થતા હોય તો, આપણા ખોટાની પણ પડવું નહીં, પણ છતાં આવા ઘણા બધા 6-7 બધા નહીં કહી શકાય, કારણ કે બધા ખોટું ભૂલો મળે પાછા. તો એવા અમુક જગ્યા છે કે જે આપણે ખોટું બોલવાની શાસ્ત્રમાં છૂટ આપી છે, શાસ્ત્રોમાં. તો કે આ એવો કોણ છે જેને કસમ ખોટું બોલી શકે? તો દેવતાઓની સભા હતી તી, ને બીજા બધા મુદ્દા સાઈડો મૂકીને, રોડ રસ્તા બનાવવાના, પુલ બનાવવાના, પાણી પુરવઠાના બધા મંત્રીઓ, બીજી બધી વાત મૂકીને કઈ વાત ચાલુ કરી દીધી? હરિશ્ચંદ્ર ની વાત ચાલુ કરી. બોલો, તમે જોવા ઈચ્છા ક્યાં સુધી પહોંચી, ઈચ્છા ક્યાં સુધી પહોંચી? તો દેવી દેવતાઓમાં આ બધી વાત ચાલતી હતી. ઇન્દ્ર કે બીજું બધું મૂકો, આ જીએસટી બીએસટી કલેક્શન હાલ થાય જ છે આપણું વીકે, હે સ્વર્ગલોકમાં જીએસટી નું કલેક્શન બહુ સરસ છે. પાણી પુરવઠા બધું ફર્સ્ટ ક્લાસ, હું જીગર પાણી નો વરસાદ નો દેવતા છું, કઈ ચિંતા નથી. હમણાં ભૂગર્ભ મીટર બને દીધે, ચૂંટણી હમણાં છે નહીં, એ પ્રોબ્લેમ છે નહીં, કે ચર્ચા કરો વાણી કેની, હરિશ્ચંદ્ર ની, આપણા કરતા એક પણ મહાન નીકળો કે પૃથ્વી લોક માં સત્ય બોલવા. જો યુ હેવ ટુ પે ફોર એવરીથિંગ, તમે ભક્તિ ચાલુ કરશો, સેવા ચાલુ કરશો તો ઘણા આવશે તમને કેવા વાળા, આમ ન કરાય, આમ ન કરાય, કપિલ નું ખીચકા હે, ચિંતન નું ખીચકા હે, કુવા નદી નું ખીચકા હે, હા થાય થાય થશે. આ બધું અમારા હાથમાં ન હોય, ભગવાન કરાવતા હોય પછી બધું. હા રિયલી તમને કહું છું, ટેસ્ટ તો લેશે ને, ટેસ્ટ તો લેશે ભગવાન, અમને અમાર જે માધ્યમ પણ આપે, હું ધોતિયા વાળાઓને જાવ તો કેવી છે આની ખીરી કેવી છટકે છે જોઈએ આપણે. તો આવી ચર્ચા થાવ પડી, આવી ચર્ચા થાવ પડી. હવે એ ચર્ચામાં વશિષ્ઠ ઋષિ કીધું કે નહીં, રાજા હરિશ્ચંદ્ર છે મારો શિષ્ય છે, વશિષ્ઠ મુનિ એ વશિષ્ઠ ઋષિ કીધું મારો શિષ્ય છે, એને પણ કીધું એટલે મને ખબર છે કોઈ ખોટું નહીં બોલે. હવે વશિષ્ઠ ઋષિ ને વિશ્વામિત્ર છત્રી નો આપે, હા કે ના, બધા લોકો સ્ટોરી સાંભળી છે. વશિષ્ઠ ઋષિ ને અને વિશ્વામિત્ર ઋષિ છત્રી નો આપ્યો. હવે વશિષ્ઠ ઋષિ જયારે કીધું કે આ કોઈ ખોટું નહીં બોલે, મારો શિષ્ય છે, વિશ્વામિત્ર ઋષિ મોકો પડી ગયો, મારે ખોટો ભાવ છે વશિષ્ઠ ઋષિ. અમને આ ન્યાય એવું ડાલે છે, અહીંયા તો હું જ અહીંયા કપિલ મુનિ હું કહી દઉં, કપિલ મુનિ સંભળાય દઉં, કપિલ મુનિ હું આને સંભળાય દઉં, હું આને સંભળાય દઉં, હું આમ કરું તેમ કરું, હું આને સાબિત, આમાંથી છૂટવાનું છે યાર. બાય ચાન્સ ભગવાને દયા દઈ, નમામા કરતા કાળામાં મહારો અમને મેરે નું નહીં કહેતો, હા બ્રિલિયન્ટ ભાઈ, હા કે ના, હે નદકી શુભ્ર અમારી ઉપર છે તો અમારે સાંભળવાના જ છે. એક વાર તો નદકી નું ગરમ દે ગરમ દે, મને કહે તું બધી બોલાવવાની પડે, એક અઠવાડિયું મારે રહું કે માતા દેવ ફોન આવે કે ભાઈ મારે આ વસ્તુ જરૂર છે, આ છે તે છે, હું ઘરે દેવા જાઉં, હું ઘરે કૃષ્ણ તને પણ અમારું વાંચા કરવું તરફ છે, પ્રભુજી કદી બાજુ નીકળી ગઈ બોલાવે કે ભગવાન ભાઈ ના ત્યારથી આજની વાત છે. મને હમણાં જ કીધું કે વૈષ્ણવ સાહેબ નો ફોન આવ્યો, મેં તારા વિશે 1.5 કલાક વાત કરી, શું જરૂર છે ભાઈ, ટેસ્ટ યુ હેવ ટુ ગો થ્રુ ધ ટેસ્ટ, પાસ થ્રુ ધ ટેસ્ટ. પરીક્ષા વગર તો પેલા ધોરણ માંથી નથી નીકળાતું યાર, આ તો આધ્યાત્મિક લાઈન છે, હા કે ના, કઈક ચાપકા ખાવા પડશે, લખી દઉં બી રેડી, બી રેડી. તો વિશ્વામિત્ર જો કે નહીં મારા છૂટો પાડવા છે, કે વશિષ્ઠ ઋષિ જો આ બધાય માંથી છૂટવું હોય તો સ્વર્ગલોકમાં કઈ ફાયદા નહીં થાય, અહીંયા એવું ધારે તું તું મેં તું તું મેં. તો બે ટસન થઈ ગઈ, ટસન થઈ ગઈ,
विश्वामित्र ऋषि के वशिष्ठ के नहीं बुद्धि खोटो नहीं बोलो लखी दो जा रही है तो क्या हमने आप लोग खोटो बोलो ही है तो क्या आध्यात्मिक लाइन का भूतकाल न जो तो मुनि तुमने खबर नहीं भूतकाल जीव है अत्यारे हूं करे से भक्ति करे ने आज वचन लीधो नहीं के तो क्या भविष्य जो है भविष्य में खोटो बोले तो ही के तो भी नहीं बोले खोटो विश्वामित्र ने बोल से ही के वो टेस्ट लो विश्वामित्र ऋषि के टेस्ट में जो फेल था है ही के टेस्ट में ही फेल था है
અરે યજ્ઞ ચાલુ છે, રાજા છો, દેવું પડે મારે. તમે બોલો, તમે ભગવાનની ઈચ્છા થઈ, આમ તો ભગવાનની ઈચ્છા નથી પણ ઇનડાયરેક્ટ ભગવાનની ઈચ્છા હોય છે, તો માગો તમે એ કે. તો એને કેવું માગ્યું? એક હાથી મગાવો, હાથી મગાવ્યું, એની ઉપર એક માણસને ઉભો કરવો. હાથી છે, એની ઉપર એક માણસ ઉભો છે, એના હાથમાં એક કોઈન આપો, સિક્કો આપો, પછી ટોસ કરો. જેટલે ઊંચે જાય ને એટલો ઢગલો મારે સોનાનો જોઈએ તારી પાસે. બોલો કે બાપુજી આ કાઢ્યું હે, પટલા તો આરબી રમાય નથી. હાથી ઉપર ઉભું રહેવાનું, એક માણસ ઉભો છે, એ ઉભા ઉભા ટોસ કરે, પ્રભુ ક્યાં ઉડી જાય? બીજો માણસ તો વટી ગયો, ઉડી ગયો કદાચ. અને આમ સિદ્ધ થી ટોસ કરવાનો, એ કે આમ એવો ટોસ નહીં, એને વિશ્વામિત્ર ઋષિ છે, હે ક્યાં ઉડી કદાચ લગા છે જાય કે ન જાય. હવે આટલો ઢગલો કરવો, વાહ ઉધી ઊંચે ઉધી, આ વળી તો વિશ્વામ ભરાઈ ગયો, કામ થઈ જાય તો આપણે ભરાવી લઈએ, મંદિર બની જાય પછી. પણ એ એટલે કરવો છે ઊંચે જવું છું, ડગલો કરે તો થોડું પૂરું થઈ જાય, ઠીક છે. સંપત્તિમાં માણસ ના હલવાય ને, એટલે સંપત્તિ આપી દે હારું, અમે એકાદા બાપા હું જે આપી દઈએ છીએ તો ક્યાં હલવાય છે ખબર છે? પાવર પોઝિશન પર, હા કે ના, હા કે નહીં? પાવર પોઝિશન માટે તો બધું હાલે ને, ઓલી પોલિટિકલ પાર્ટી, ઓલી પોલિટિકલ પાર્ટી, હા કે ના. આ યુક્રેન માં અત્યારે હું પાવર પોઝિશન, બરાબર છે કે નહીં? તો પાવર એ ક્યારે જશે ને, પોઝિશન જશે ને, તો માણસ ગડબડી ખાઈ જશે, હા કે ના. છૂટે તો એક વાર વિશ્વામિત્ર ઋષિએ શું કર્યું ખબર છે? એના રાજ્યની અંદર, એના રાજ્યની અંદર એવો પ્રકોપ વરસી ગયો કે બધા હિંસક પ્રાણીઓ, નવી જાતના હિંસક પ્રાણીઓ આવે, લોકો ઉપર એટેક કરે, મકાન મકાન તોડી નાખે, બધા પાક ઉભા પાક હોય ને પાણી પછાડી નાખે, બધા પાક ફેલ કરી નાખે. બધા ગયા રાજા હરિશ્ચંદ્ર માં ગયા, મહારાજ એવું બધું હાલે છે, એવા હિંસક પ્રાણી બધું જોયા નથી. શાસ્ત્રમાં લખ્યું છે મોટું વાળા પ્રાણીનું, કમરવાળા પ્રાણીની, પગ વાળાના, પંજાના, જીભોની, વિચિત્ર પ્રાણી, વિષ્ણુ દ્રશ્ય બનાવ્યા પ્રાણી, પોતે પર્સનલી બનાવ્યા. કોરોના છે, કોરોના કેમ નવાઈ ગયું ને? આ તો પાડો જરા નવો, મને ડર લાગે છે, હળતા નથી, હાથ પકડતા નથી. એના કે બધા ભૂખ લાગી, ભૂખ લાગી છે, જે પ્રસાદ ઘણો છે ને કે બધા નવી જાતના પ્રાણીઓ પોતા પોતા બધાને હેરાન કરતા હતા. આખી સેના લઈને ગયા રાજા વિશ્વામિત્ર, સેના લઈને ગયા અને રાજુ હતા ઓલા પાછા, ઓલા બધા પ્રાણીઓ ચોક્કસ સમયે પાછા આવતા, ચોક્કસ સમયે જ આવે, ચોક્કસ ટાઈમમાં જ બધું એટેક કરે, ચોક્કસ સમય પાછા વયા જાય. આમાં ખબર પડી કે આ મંત્રલા છે, બધા કેવા છે, હા કે ના, મંત્રલા છે. ખબર પડી કે કોક ને કોક તારી પાછળ છે, કોક તારી પાછળ હે, સમજે ને છે. તો વિશ્વામિત્ર રાજા હરિશ્ચંદ્ર હતા, સેના લઈને રાજા હતા, પોતે ફ્રન્ટમાં ઉભા રહ્યા. ઓલા બધા પ્રાણી આવ્યા, સૈનિકો બધા માર કાટ ચાલુ થઈ, કેટલા સૈનિકો મારી નાખ્યા, તો સૈનિકો આમ તો થાકી ગયા, લઈ ગયા. ઓલા પ્રાણી ભાગી હતા, બધા ભાતે તો આરા છે, ઘણા સૈનિકો મારી નાખ્યા.
થોડી વાર બધું પાછું બ્રેક માર્યો, કિટકેટ બ્રેક બનતા હોય ને, થોડું બ્રેક માર્યું, પછી વળી પાછા બધા પ્રાણીઓ બધા પાડી દા. પછી તો એવા ઓલા ભગવાનની કૃપા છે, સૈનિક ઓલા પ્રાણીઓને ઓલમોસ્ટ મારી નાખ્યા, ઓલા બધા પ્રાણીઓ લી ગયા, ભાગી ગયા જંગલમાં. જંગલમાંથી બધું ભાગી ગયા ને, રાજા હરિશ્ચંદ્ર ને થયું કે એક તો નવી છે, એટલી બધી મારે જાણવું છે, ત્યાં ખેલી પાછળ છે કોણ, જીતી ગયા છે બધા પ્રાણીઓ, ભાગી ગયા, હવે કોઈ આવે નહીં પ્રાણી રીતે, પણ છે કોણ, ક્યાં જાય છે કે પ્રાણી. તો એની પત્ની સાથે હતી, બધા શ્રીપતિ તમે આરામ કરો, અમે બે માણસ જાય છે, અમે બતાવીએ કે જોઈએ મૂસે મૂળે. તો હાલતા હાલતા તો આગળ ગયા, તો વશિષ્ઠ ઋષિ હતા, એની કુટિયા હતી, શું કહેવાય, ભક્તિ કરતા શાંતિ શાંતિ. વિચાર કરે કે આવું કે અંદર ગયા ઋષિ, વિશિષ્ટ ઋષિ હતા, પ્રણામ બાયરા, મહારાજ કે આવું બધું કે નહીં, કે બસ ભગવાનની કૃપા છે, નક્કી તમારો બ્રહ્મ ઋષિ હતા, વશિષ્ઠ ઋષિ, વશિષ્ઠ ઋષિ હતા, એ બ્રહ્મ ઋષિ હતા, બ્રહ્મ ઋષિ, એ કોઈ રાજર્ષિ, કોઈ દેવર્ષિ, કે બ્રહ્મ ઋષિ, સૌથી ઊંચા ઋષિ. વિશ્વામિત્ર એ જ ભરતું હતું પેટમાં, કે આ બ્રહ્મ ઋષિ કેમ, હું રાજર્ષિ કેમ, રાજર્ષિ નીચે આવે, એટલે આટલું તપ કર્યું, હજાર વર્ષ મેન કાર તપ ભાંગી ગયું, હવે તપ કર્યું, ઉડો શેર ભાંગી ગયું, હવે તપ કર્યું, આટલું તપ કર્યું, આટલું તપ કર્યું, રાજર્ષિ, હું ખાલી રાજર્ષિ, આ બ્રહ્મ ઋષિ, તમારી ક્વોલિફિકેશન નહીં પામી શકો, કૃપાથી મળશે. આ બીજું લેસન છે, આપણું પેલું લેસન હું ઈચ્છા જ પ્રોબ્લેમ છે, આપણી દુનિયા જે કઈ પ્રોબ્લેમ છે અત્યારે ઘણા આવે, ઘણા થતા એ નથી હોતા, એની પ્રોબ્લેમ, ભગવાને ખુશ કરવા છે, કઈ ભૌતિક વસ્તુ પામવા માટે તેને ભક્તિ ચાલુ કરી, એને સાધના ચાલુ કરી, તપ ચાલુ કરી. હવે આવી રીતના ઈર્ષામાં કરાય, ઈર્ષામાં કરતા હો, અરે યાર હું તો આ ધોતિયાવાળા કરતા હારી ભક્તિ કરતો, હું ઓલા ધોતિયાવા કરતા હારી, નહીં થાય, ભક્તિ માં આગળ નહીં વધી રહી, ભક્તિ ઈર્ષાથી નહીં થાય. મને પ્રભુજી આટલું સારું કીર્તન કર્યું, આ વખતે કીર્તન નથી દઉં, મારે જ ગાવું છું, હા કે ના, પ્રોબ્લેમ શું થશે ખબર છે, એ આગળ નીકળે છે, હું નિયમ નહીં રહીશ, આ સૃષ્ટિનો નિયમ છે, આ સૃષ્ટિનો નિયમ છે. તો વશિષ્ઠ ઋષિ આજુબાજુમાં શાંત વાતાવરણ, બધા પ્રાણીઓ, સૃષ્ટિ નિયમ બદલી ગયો છે, આ લોકોને બહુ આનંદ, થાક ઉતરી ગયો, ભૂલી ગયા યુદ્ધ થતું હતું, ભૂલી ગયા યુદ્ધ થતું હતું. અને થોડા પછી આગળ ગયા પ્રણામ કરીને, મહારાજ અમે એવી રીતના નીકળ્યા છીએ બધા પ્રાણીની શોધમાં, એટલે તથાસ્ત બેટા તું સફળ થાય છે, મારો આગળ ગયા, આગળ ગયા તો બીજી કુટી હતી, ન્યાય કુટીમાં તમે જોવો ને નેગેટિવ વાઇબ્રેશન, માર કાઢે દાદી હતી, લખે છે તમારા જીવનમાં, ભક્તોના જીવનમાં પણ તમારે જે થાય છે ને, એ તમારી ચેતનાનો રિઝલ્ટ છે. સમજાય છે શું કહેવા માંગુ છું, હા કે ના, આજુબાજુમાં
આગળ રિઝલ્ટ શું છે? અગ્રી તો છે જ, પણ આજુબાજુમાં હોળી મોડે ફલક્ષણ કરતા હતા, કેટલું આગળ રહેવું પડે? કેમ? આગળનું રિઝલ્ટ છે તાપ. એવી રીતના ભક્તો વાળી કઈ પ્રોબ્લેમ થાય છે ને, એ બતાવે છે કે આની ચેતના એવું વાતાવરણ. તમે જો નથી જો મારું ઘરે તમે જાઓ તો શાંતિ જવા. કેટલા ગયા છે? કલાક બેઠા છે ઓલમોસ્ટ બધા. કેવું આમ શાંતિ લાગે? લાગે ને? યસ ચિંતન પ્રભુ, લાગે ને? ઈશાન પ્રભુ, આખું અલગ લાગે. હમણાં તમને બીજા કઈ ભૌતિક ઘરમાં ડિસ્કો દીવાને એના ઘરમાં તમે જાઓ, શાંતિ બીજું બધું મળશે. શાંતિ તમારી ચેતના આજુબાજુનું વાતાવરણ સર્જન કરે. ભગવાન મારે રહું કે આપણી ચેતના આજુબાજુનું વાતાવરણ ઊભું કરે છે. જો આપણે ફર્સ્ટ ક્લાસ સોલમાળા કરતા હશું, ફર્સ્ટ ક્લાસ સેવા કરતા હશું, તો 99.99% 99.99% ચાન્સ છે તમને બધી પ્રોબ્લેમ જ નહીં આવે. આ તો તમને ખબર નહીં પડે કે પ્રોબ્લેમ આવી હોય તો કે રાધારાણી કરી શકું, રાધારાણી કરી શકું. હા, આ ચેતના આગળ ગયા તો ખબર પડી કે આ કુટિયા કેની છે? વિશ્વામિત્ર ઋષિની છે. પછી વિશ્વામિત્ર ઋષિ એ બધું ધ્યાનમાં બધી ખબર હતી કે આવ્યો દીકરો એવી છે. હાલો ડ્રામા બિગિન્સ. એને પોતાની યોગ શક્તિથી આ રાજા રાણી સમક્ષ હવામાંથી બે સ્ત્રીઓ પ્રગટ કરી. શું કર્યું? હવામાંથી બે સુંદરીઓ, સ્ત્રીઓ નહીં, બે છોકરીઓ, બે નવ યુવતીઓ પ્રગટ કરી. પોતાના રાજા વિચાર કરે, અત્યારે તો કઈ નતું, હે કુછ નહીં થા, હવામાંથી બે છોકરીઓ આવી ગઈ ને બે છોકરીઓ રમતી હતી, એટલી આનંદિત લાગતી હતી, ગીતો ગાતી હતી, આવતો નથી. અહીંયા વરિષ્ઠ વિલાસ પ્રભુ છે લખે, દુનિયામાં દૂરથી દુર્ગ રણી, દુનિયામાં જે વસ્તુ દૂરથી જોવા મળ્યા છે ને એટલી પાહેરી છે કે નહીં? રાજા હરિશ્ચંદ્ર જોયું કે આ સાક્ષાત અધર્મ ની મૂર્તિ છે. એની મૂર્તિ છે અધર્મ ની મૂર્તિ, સાવ નફટ, સાવ સરમ વગરની. આવીને બે છોકરીઓ હરિશ્ચંદ્ર ના કોરામ દઈ ગઈ. રાજા હરિશ્ચંદ્ર કોરામ એની વાઈફ તો વિચારતું કે આ કોણ છે? એવી નિર્લજ્જ છોકરીઓ આવીને હરિશ્ચંદ્ર ને અમારે લગ્ન કર્યું નહીં કે? બોલો કે આને પહેલી વાર જોઈ છે, એને મને પહેલી વાર જોયો છે. હે, હું તો કે મિસ્ટર વર્લ્ડ નથી. હે, યુટ્યુબ માં મારો કે વિડીયો અપલોડ કર્યો જોઈ ગઈ હોય હસી શકો તમે. હે, બાકી કલાક નહીં નીકળે હરિશ્ચંદ્ર
સ્ત્રી ઉપર આધિપત્યનો હરણ થતી કે હરિશ્ચંદ્રે બધું રહી ચૂક્યું પ્રોબ્લેમમાં ફસાવતા ને હરિશ્ચંદ્રને અને હરણ થતી અને સ્ત્રી પર આધિપત્યતા બિચારી અબલાને અબલાય કે આટે મારા ખોરાન દેખી તારી પત્ની છે ને કે પડી જાવ કે તો કે એમાં શું રાજાને ઘણી પત્ની હોય કે તારે પડ્યું ના પડ દે પ્રેમથી તો કે મેં ના તો પડી પણ ઉભી નથી તેવી ખોરામાંથી કે પાછી એટલી ગંધાય છે કે દી બોલાય બધે શું જેવું કે રાજા છે દેવા તું રાજા કેમ લાયક નથી તું આવ્યો હો કામ અહીંયા તું પેલા પ્રાણીઓ હતા એ બધા મારા પ્રાણીઓ હતા બિચારા પ્રાણીઓ મારા જ બિચારા કેટલા માળા એક એક કિલોનો પાક એટલા મકાન તોડી દૂર પડી મને કે 2 બીએચ કે 3 બીએચ કે આ કે ના કબજ સિમેન્ટનો ભાવ કેટલો થઈ ગયો માન માન મારા બધા પ્રજાજન બનાવે છે એમાં જીએસટી એમાં 10 ટકા ખુલ્લું રાખવાનું બધી બધું બરાબર છે ઓપન રાખવાનું છે તો એ કે બિચારા પ્રાણીઓ ઉપર એક એક કિલો એક પણ રાજા હશે તો ખબર છે કે આમે છોકલી કિલો થઈ ગઈ એમ છે કે મારા ભૂત થઈ ગઈ બ્રાહ્મણ છે ને આપણે બોલાવી ક્ષત્રિય ને તું કે રાજા રહેવાને લાયક નથી કીધા રાત મને હોપી દે છે રાજપાટ એક સેકન્ડ વિચાર ન કર્યો હરિશ્ચંદ્ર દેવ ભગવાન ઈચ્છે આ તે તમારો લાભ કરી દે વિશાળ કરી શકે છે નહીં આ તો ગડબડ લાગે હે પેલા આપનો સોના ઢગલો આપી દીધો પછી આપણું રાજપાટ આપી રેસ દઈ એમ અવિટાયન આય કોને ખબર છે બજારને બોલાવ સભા બોલાવ બધાને હામે કે માર બધાને હામે મારી કાટ પહેરાવો કેવી ભલે માર માર બધાને હામે ગાથી વેવું કબીર પ્રભુ હરે દેવ મને મારે કાટ પહેરાવું છું કિશન મારા દેવ કાટ પહેરાવું છું હે પૂરો તે તું કાટ પહેરાવું છું કાથી હું અહીં ચાલો હું બેઠો રહીશ બધા દાસો ખાઈશ બાકી હું ફાલીશ પછી બરાબર છે ને પાણી મેળવ્યું આજથી કે વિશ્વામિત્ર જે રાજા છે હવે તું રાજા નથી હું પણ વન થાય એટલે નક્ષત્ર નામનો મારો એક ચેલો તારા ભેગો આવશે ઠીક છે હજી હક નથી બીજી ટેસ્ટ ઓવર થઈ ગઈ હવે ત્રીજી ટેસ્ટ ચાલુ થઈ નક્ષત્ર ને કીધું નક્ષત્ર થાય એટલું વિધાન કરી દેજો આ પૈસા કમાવો રાજા ને છોકરો હતો ભેગો તો અમુક પૈસા પૈસા ચડી લીધા અને પૈસા ચડી લીધા કેમ ઢગલો પાછો સિક્કો ઉછાળો ઢગલો હતો એ મારાથી કે અંદર જ પીડો છે એ તમારો છે એ તો તે મને પેલા આપ્યો મેં રાખી દીધો હતો પછી વિશ્વામિત્ર ઋષિ એને ઓલમોસ્ટ એક મહિના આપ્યો એક મહિનાની અંદર સમજો એક મહિનાની અંદર આટલો ઢગલો સોનાનો તારે પણ દેવાનો છે હવે રાજા તો ત્યારે માન માન થયું હતું આખી ખજાનો ખાલી થઈ ગયો
હવે તો ભિખારી જેવી વાત હતી, કેમ ભેગા કરે? પણ ભગવાન ઉપર શ્રદ્ધા, ભગવાન ઉપર શ્રદ્ધા હતી. છેલ્લે એક બે દિવસ બાકી હતા, દર્શને કીધું કે ભાઈ હવે ઓલમોસ્ટ યુ નો 24 ઘંટે હે આપકે પાસ, 48 ઘંટે હે આપકે પાસ, 36 ઘંટે એ રીતના કાઉન્ટડાઉન શરૂ કર્યું ને, તો કેમ આપશો એ કે. તો ત્યાં સુધી ફરતા ફરતા કાશીમાં પહોંચી ગયા હતા. ઠીક છે, 24 કલાક છે નહીં કે ભગવાન ની કારણો કેટલી વ્યવસ્થા કરે કે શ્રદ્ધા તો જોવાય ને ભગવાન ઉપર. તો કે તે આ બધું સત્ય નું વચન લીધું ને એને કારણે બધું થયું કે વિશ્વામિત્ર ઋષિભાઈ હાલ પગે લાગીને ઓલી બે હતી ને લગ્ન કરી લઈ કે વિશ્વામિત્ર માફ કરી દે, તારું બધું પાછું આપી દે. તો કે નહીં, અસત્ય એ અસત્ય. એકને કીધું વચન હવે હું પાછું ફરીશ. બહુ ફરી લીધું છે, બહુ રસી થઈ ગયા હતા. હા કે ના, તો કાશીના ગયા, કાશી વિશ્વનાથ દર્શન કર્યા. હે શિવજી વૈષ્ણવ, તમે તો પરમ વૈષ્ણવ છો, કૃષ્ણના મહાન ભક્ત છો, હું પણ ભક્ત બનવાની ટ્રાય કરું છું, તમે પ્લીઝ કૃપા કરો, આપ અમારી બહાર કાઢો, કાલે આખો ડબલો ભરી દેવાના છો હોનાનો, હું કરશું. દર્શન કરી બહાર આવ્યા, એની પત્ની ને આવી ગયું, મહારાજ અમને બેને વેચી નાખો, પૈસા આવશે. હરિશ્ચંદ્ર કે હું વાત કરું પત્ની, મહારાણી તમે આવું બોલે તમારાથી, હું રાજા રાજા હતા મહારાજ, તમે હવે નથી, વેચી નાખો અમને, તો જી કે સોના મો રાઈ કે ટ્રાય કરજો, કદાચ જો મારી જાય તો, બાકી તમે નહીં આપ દો તમને શ્રાપ આપી દેશે, આખો આપણો વંશ જ ખાડે જશે, એના કરતા બેટર તમે વેચી નાખો. એ કે હું મહારાણી છું, મને કોકો લેશે ને, એ કે તો ઘર બજાર ની અંદર રાજા હરિશ્ચંદ્ર સ્ત્રી લઈ લ્યો, જુવાન છોકરો લઈ લ્યો, સ્ત્રી લઈ લ્યો, જુવાન છોકરો લઈ લ્યો. ડબલ સેવા કરાય, ડબલ સેવા કરો, એ ભક્ત તમે હાલ પહેરાવશો. હા કે ના, બુદ્ધિ ભગવાન એવી વાપરી જોઈએ. સ્ત્રી લઈ લ્યો, મહારાણી લઈ લ્યો, તારામતી મહારાણી તારામતી લઈ લ્યો, રાજકુમાર રોહિત લઈ લ્યો, કામ બધે આવે જાય, કોઈ રસ નથી. ચાતો કરો એક દી મહારાજા એ સુપિલા પ્રભુ લખે છે, આ દુનિયા આવી છે ભાઈ, આ દુનિયામાં કભી કે ને કભુ રાજા કભુ રંક, ક્યારેક પૈસા આવી જાય ક્યારેક નહીં હોય ભાઈ, બધાના જીવનમાં દાયકા આવશે ભાઈ, દાયકા આવશે. સહન કરે છૂટકો, કોઈ મારી બાકાત નહીં રહ્યો. એવું નહીં કે હું ભગવાન ની ભક્તિ કરું મને તો પૈસા આવે લાગશે, આવે ના, ભગવાન મૂર્ખા નથી, ભગવાન ટકોરો મારશે. છેલ્લે એક વ્યક્તિ આવ્યો, વ્યક્તિ આવીને કહે કે ભાઈ હું છે ભાવ, આ ભાવ છે ઢગલો કરીને જોઈએ છે, મારો એટલા ન મળે, થોડો નાનો ઢગલો કરીને આપીશ. આમ કે હવે છે કે નહીં તો મારે નથી વેચવાય, મારે તો એટલી જરૂર છે. એવો હોય ગયો જતો તો ઢગલો સોના મોહર નો હતો એને આપ્યો, ઓલા એ લઈ ગયો ધોરી માંથી ગળામાં, દાસ કે દાસી દાસ. એક દિવસ મહારાણી હતી તો એ પતિ ને મૂક્યું નહી, આજ ની હોય તો કોક 2022 આપણે આ જમાના લાગુ નહીં પડે, અને આપણે એટલી કોઈ ટેસ્ટ નહીં, આપણે તો ખાલી સિમ્પલ ઈનો પ્રેમથી બધાને વ્યવહાર કરવાનો છે, પતિ પત્ની આ તે, બટ કલયુગ છે એ હાલે છે. હરિશ્ચંદ્ર બોલવાની ઈચ્છા કરતા, વળી બીજી ઈચ્છા લઈ ના, ભગવાન નામ લ્યો વળી ઈચ્છા. યસ, તો વેચી નાખી તો ધંધો થયો, બધા એને ખેત મજૂરી નાખી દીધી. ચંદ્રકર એક દી મહારાણી હતી ખેતીમાં,
भर तड़के 50 डिग्री में आगे ना खेत मजूर में नाखी दी थी छोकरो बिचारो नानो खेत मजूर पर काम करे तो वही सदा के कदम हारो पैसा तो क्या नहीं खान पेढ़ी काल पैसा देवाना छे कसो खान पेढ़ी ने पर चालू थी गयो આ પૃથ્વીનો રાજા ચક્રવર્તી રાજા હું હરિશ્ચંદ્ર મને વેચાતો લઈ લ્યો મને વેચાતો લઈ લ્યો કોઈ લેતા નતા એને લે ભાવ આ દુનિયામાં ગાવ એથી રાજા આવું આપણે કિંમત હોય ખબર પડી જાય આ ઘરે કે દુનિયા વેચા જાવ આપણે કિંમત નથી આગે ના આગે ના મહિને 2000 ની કિંમત નથી હમણાં હું જઈને કહું સામે કરોડપતિ વ્યક્તિ કે ભાઈ મહિને 2000 પોતાના કેટલા જોડો કે ભાઈ 1000 માં તો મને મળે છે આગે ના આપણે મળી ગયો છે ભગવાન ની કૃપા છે આપણે જે કેટલી છે ભગવાન ની કૃપા બાકી વહેલી હું 10000 ની મને વહેલી હતી આપણે રાખે મને કે પણ 2000 માં તમારે આવું તમને ડાકો 2000 નોકરી કચરા પોતા કરી શકે બોલો કે 1000 માં મળે છે વેલી શું આપણે પ્રેક્ટિકલી નથી તો છેલ્લે જણો આવ્યું એ પોતે કોણ હતો તો કે નેનો એક સ્મશાન હતો કે રાજ્યનું મોટું સ્મશાન હતું એ સ્મશાનનો મેઇન હેડ અંડરટેકર નાખે એને હું દઈ આવું નાખો મરદા ને અંદર અને મરદા ને ઘણા પણ દેવા આવતા હોય લાવારીસ મરદા એનું હોનું જટી લઈ એને એમ કરી ઘણો પૈસો બનાવ્યો હતો જે મરદા બાર વાગે ની પહેલી ઢીલ લઈએ આપણે જોતા તો હાલત પણ બદલ નહીં બસ એ મફત આવે બાકી નાખવાય નહીં કોઈ પૈસા દેવા નથી ન જાય કોઈ ખરેખર ઘણા એવા કલી ગાવી જતી આ ફોરેન માં નાખવા પૈસા લઈએ છે ખબર છે બધા ના પૈસા લાસ્ટ બાર ના પૈસા અને લઈ આવે તો ચેલી દે નહીં તો એ આવ્યો હું ભાઈ હું તારી ભાવ છે ભવિષ્યમાં હું રાજા છું ક્ષત્રિય વ્યક્તિ કમાઈ આવીશ ને આમ છે યજ્ઞ ને બોલો કે ઠીક છે હાલ ને હું મરવા પડે તો ડોહો છું મારી પાસે ઘણા પૈસા છે એ કે બોલો ભાઈ ઘણા પૈસા હતા જો રાજા જેટલા પૈસા આની પાસે હતા ભગવાન બધું બતાવશે બધું બતાવશે એક્સ્ટ્રીમ લેવલ તમને બતાવશે તો લઈ જાય કે ધગલો કરી દીધો નક્ષત્ર ને પૈસા આલે ભાઈ હવે હું છૂટો હોય કે દીકરો મહેનત કરતો જંગલ માં ગયો રોહિત શ્રદ્ધા રાખજો ભગવાન ઉપર આ પણ શ્રદ્ધા નથી પડી શ્રદ્ધા કેટલી રાખવી પડશે ગમે થાય હરે કૃષ્ણ મામા ચાલુ રાખજો આમ દીકરા દીકરાના મરદામાં પગ ભટકાણો રડે 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 મારો દીકરો મરી ગયો હાલત તો જો થઈ દીકરાનો ઘોડી ઉપાડી તુદીને જંગલમાં પટલો બહાર ઉપાડી માલ એ સ્મશાનમાં ક્યાં સ્મશાનમાં ઓલા સ્મશાનમાં જોયેલો પૈસા લેતો નહીં શકે એનું નામ એ હતું આ ભગે નામ એ ભાઈ પૂછું વીરબાહુ વીરબાહુ ને સ્મશાન લીએ એનો પતિ નહીં હતો ઓલામાં મરદા બારવામાં અને જઈ ગઈ તો એ દિવસે એવું થયું હરિશ્ચંદ્રને
તારામતી આવી, રોહિતની લાશ હતી, બધું ચિતા પર રાખી બાર વાગે ત્યાં તો વીરબા હોય એમ હાથ પકડી લીધો. હું છે માતાજી આ પૈસા દેવા પણ અહીં બારવા ના હોય કે બારવાના પૈસા અમારો જુવાન દીકરો મરી ગયો, તમને દયા થતી કે દયા હોય તો અહીં નોકરી કરતો હોઉં? હા એ તો રૂપિયા ડોલર પાઉન્ડ બીજા લે છે, મારી પાસે કઈ પૈસા છે તો હાલતા બનો અહીંથી બારવા નહીં દઉં કે વાંચે દાદીલી ભોગે બધા. એટલામાં વિશ્વામિત્ર ઋષિ છેલ્લી ટ્રીક મારી હતી, છેલ્લી ટ્રીક મારી, શું ટ્રીક મારી, છેલ્લી ટેસ્ટ લઈ લો કે હારું નથી, હારું નથી, હવે તો આનાથી ટેસ્ટ હવે ઉપર દુનિયામાં કોઈ લઈ નહીં શકે, આ લેવલ પર સુધી કોઈ ટેસ્ટ ઉપર જઈ નહીં શકે. કે જો કલી બાપ કોઈ ટેસ્ટ નહીં આવી ગયું, શું ટેસ્ટ? તો કે આ બે જણા વાચિત કરતા હતા, એમનું મળતું પડ્યું હતું ને, મળતું પડ્યું હતું ને, એ દરમિયાન બીજું મળતું પડ્યું હતું જુવાન છોકરા. એ કોણ હતું? તો અમુક ચોર હતા, એ રાજાના ઘરે ગયા હતા, પ્રિન્સ જે હતો ને રાજકુમાર, એને બધા હીરામતી માણસ હતા ને લૂંટવા જાય, તો એ લૂંટતા હતા, ઓ રાણો નાખે ને મારી નાખ્યો રાજકુમાર, અને બધું લૂંટી મોઢું બંધ થઈ ગયું ને મારી નાખ્યો, એટલે પછી બધા લૂંટી લાશ નાખી પોતાને ભાગી ગયો. લાશ એક્સચેન્જ કરે વિશ્વામિત્ર ઋષિ પોતાના યોગ બળથી, જે ચિતા ઉપર લાશ હતી ને એ રોહિત ની બદલે ઓલા પ્રિન્સ ની લાશ કરવાઈ હતી, રાજકુમાર ની લાશ કરવાઈ હતી. રાજકુમાર રાજકુમારી મારો દીકરો છે, ખોટા બોલી જોઈ ગોળી જોઈ, અરે બાપ રે, એટલે લાશે બદલી ગઈ કે દીકરો ક્યાં ગયો? દીકરા લાશે મારા નસીબમાં નથી કે લાશ તો ક્યાં હોય ખબર નહીં. બોલીને અંબુડો પકડીને લઈ ગયા રાજાના મહેલમાં, રાજાએ અતરિયા સભા બોલાવી, હું છે મારા દીકરા તો કે મારા જેવું આ લાશ પડી હતી, આ બાઈ હતી અંડરટેકરે શું નામ હતું વીરબાવીએ કીધું કે આ લેવી હતી લાશે કે ખબર નાખી નહીં કે એટલે તે જ ચોરી કરી બધું, આ ચોરી માટે મારા દીકરાને માર નાખ્યો, અને એ કે આજે ને આજે ડોકું કાપી નાખવાનું હોય કે હવે ઓલી તારામતી એમ બેઠી છે ટોટલી ભગવાન ને સરેન્ડર. અહીંયા સત્ય રાજા હરિશ્ચંદ્ર છે, સત્યદેવ હરિશ્ચંદ્ર, એનું ગળું કાપવાનું છે. એને ખબર નથી કે આ મારો પતિ છે, મારી પત્ની છે. હવે ગળો કપા ગયો કે તારી છેલ્લી ઈચ્છા છે કે તું આ મારા ભગવાન પ્રાર્થના કરી લઈ. એટલે પ્રાર્થના કરી, હે ભગવાન, હે દીનાનાથ, હે કૃષ્ણ કૃપાળુ, અમારા જીવનમાં આમ છે તેમ છે, જો અમે ભક્તિ કરી હોય આમ છે તેમ છે, તો હું તો પત્ની છું, આટલું બધું વેઠ કર્યું, આવું બધું વેઠી છું, હવે મારા પતિને ખબર પડી જાય અને દુઃખમાંથી બહાર આવે અને અમે તમારી ભક્તિ કરે પછી મારી ઈચ્છા છે. એના એ અને આખી જિંદગી સત્ય વચન પાડ્યું છે, અમે અમારી હાલત એને કારણે છે, અમને કઈ વાંધો નથી, સત્ય માટે ધર્મ માટે થયું છે, તમે એને સુખી કરજો. બોલો મનોજ એનો એવું કીધું, મારા પતિ હરિશ્ચંદ્ર ને સુખી કરજો. ત્યાં તો ઓલો છે કે તારો પતિ હરિશ્ચંદ્ર તો હું છું, તું કોણ છે કે બોલી હું તારા પતિ, તારું ગળું મારે કાપવાનું છે કે આવી હાલત આવી ગઈ છે, હાલે તો ક્યાં લેવલ લઈ જાય છે, હાલે કઈ નું તમારું ગજુ હાલે કોઈનું ના હાલે. બોલે શું કીધું? સીધું ઉપાડ્યું, તલવાર ઉપાડી, અરે કૃષ્ણ બધા કે રેવા દે ભાઈ, બીજું કુક કરના છે તું રેવા દે, હું વિચાર ગયેલો છું, હું થોડો રાજા છું, મારી પત્ની છે એને કઈ કર્મ કહેજો, ભગવાન ની જેવી ઈચ્છા ભગવાન સાથે બતાવી લેશે, ભગવાન ની ઈચ્છા મારી ડ્યુટી છે, મારે મારું કર્મ કરવાનું છે. તલવાર ઉપાડી, વિશ્વામિત્ર ઋષિએ તાત્ય ગુજો મેડે કે આ વ્યક્તિ કોણ છે, આ વ્યક્તિ સ્વર્ગમાં ન મળે એટલો સત્યવાદી, એટલો પોતાને ભગવાન નું શ્રદ્ધા, આ બધું શ્રદ્ધા ધ ફટ એ નહીં જાય. તલવાર ઉપાડી ને ઠાક દેખી ને પછી રડવા આવે ને, પેલા તો ડ્યુટી કરી દે, રડવા આવે ઠાક દેખી ને જો બધું રડવા માંડ્યો, રડવા માંડ્યો તો સામે જોવે ને તો એની પત્ની હતી હારમાં હતી. શિવજી એ કાશીમાં પ્રાર્થના કરી હતી ને,
શિવજી એ જેવો લાંબ મારવા ગયો ને તો શિવજી તલવારનો હાર ભરી નાખ્યો. શિવજી તલવારનો હાર ભરી નાખ્યો અને એ બધા દેવતાઓ બધા ભેગા થઈ ગયા, પુષ્પવૃષ્ટિ કરવા માંડ્યા. રાજા હરિશ્ચંદ્ર જે સ્વરૂપમાં એવું વાંચા બોલું છે, બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ. આ કૃષ્ણ ઉપર શ્રદ્ધા રાખવાનો ફળ છે. પછી બધી બધી વાત કરી, આમ હતું તેમ હતું. હરિશ્ચંદ્ર કે ઓકે જય ભગવાન. એમને કીધું અડા તમારા બે ઋષિ ની વાય હું મરી ગયો તો અહીંયા એમની નો કમ્પ્લેન, જય ભગવાન ની ઈચ્છા. અને ભગવાને પછી શું કર્યું ખબર છે? કૃષ્ણ ભગવાન શું કર્યું? એક સપનું હતું ને એને પૂરા કર્યું. પાછા મતે રાજા હતા બધું થઈ ગયું, એને એમ લખ્યું એના જીવનમાં બધું થયું ને, દીકરો પાછો આવી ગયો, હસતો હસતો રમતો. તારા પછી કે છે બધું હું રહી ગયો, દીકરો હસતો હસતો પાછો આવ્યો. વરુણ દેવ તો દીકરો હાથ પાડી દીધો કે સત્યવાદી બધું જ જોયું, પોતે પાછા સત્તામાં આવી ગયા, બધું થઈ ગયું. અને એક સપનું હોય ને ભગવાન એને ભૂલાઈ દીધું. અને પાછો બીજો ફાયદો હું થઈ ગયો, ગુલાબીની લડાઈમાં આણે ભગવાન આનો કઈ વાત નતો, ગુલાબી લડતા હતા વશિષ્ઠ ઋષિ ને વિશ્વામ કીધું અને સ્વીકાર્યું. નહીં જય ભગવાનની ઈચ્છા, જય ભગવાનની ઈચ્છા, જય ભગવાનની ઈચ્છા. હા કે ના દ્રઢ શ્રદ્ધા, આદુ શ્રદ્ધા તથા સાધુ તો ભજન કરી આનંદ નિવૃત્તિ. ભગવાન શ્રદ્ધા છે પેલું સ્વેચ્છે ભક્તિ, પેલું ભગત વિશે શ્રદ્ધા રાખી રાજપાટ પાછું મળી ગયું. ચક્રવર્તી રાજા બની ગયો અને વિશ્વામિત્ર ઋષિ નો અડધો પાવર ઓટોમેટિક સાધના મળી ગયો. વિચાર કરો જો ફાયદા ના કોણ જી ફાયદા નો કોઈ વિશ્વામિત્ર ઋષિ રહ્યા કે હરિશ્ચંદ્ર રાજા રહ્યા, તો આ ભક્ત ની નિશાની છે. આપણે ભગવાન ના ભક્ત બનવાનું ટ્રાય કરીએ છીએ, આપણે શું રોજ જાપ કરીએ છીએ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. આવો કરે રાખો રોજ માળા કરો. કલિંગમાં 16 નિયમ છે, તો આ બુદ્ધિ કંઈક કદાચ ઠેકાણે આવવાની શક્યતા રહેશે. આ ધેર ઇઝ નો હો, આ દુનિયામાં માળા કહેલા સિવાય તમારા નસીબમાં સારું કરવાનું કોઈ નથી. ભગી પત્નીને વેચવી પડી હતી, ભગી પત્નીને મારી નાખવી પડી હતી, એવી સિચ્યુએશન તો રાજા હરિશ્ચંદ્ર તાતી હોય. આપણે તો ખબર શેર બજારને કારણે કે કોઈ ફૂપ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ બજાય બધા ભક્તોને. આજે 15 મિનિટ વધારે થઈ ગઈ હતી, સોરી ફોર ધેટ. એટલે 8-9 નું લેક્ચર હતું પણ 13 મિનિટ વધારે થઈ ગઈ છે. તો આપણે 5 મિનિટ હવે કીર્તન કરી લઈએ, પછી મહાપ્રસાદ ગોવિંદ કરીએ. હરે કૃષ્ણ. તો કીર્તન પૂરે થશે. બોલો રાજા હરિશ્ચંદ્ર કી હરે હરે.
जय ओम विश्वनाथ परमहंस परिलाल विचार्य अष्टोत्तर शतश्री श्रीमद् भक्ति सिद्धांत सरस्वती ठाकुर गोस्वामी प्रभुपाद की अनंत कोटि वैष्णव भक्तवृंद की नामाचार्य हरिदास ठाकुर की प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद की श्री श्री राधा कृष्ण गोप गोपीनाथ श्याम कुंड राधा कुंड गिरी गोवर्धन की श्री द्वारिका वृंदावन मथुरा धाम की श्री नवदीप मायापुर धाम की श्री गंगामय की श्री यमुनामय की श्री भक्ति देवी की श्री तुलसी महारानी की समवेद गौर भक्तवृंद की हिताय गौर प्रेमानंदे हिताय गौर प्रेमानंदे हिताय गौर प्रेमानंदे हरि गौर तो आज नो कार्यक्रम स्पॉन्सर करेल छे हृदय प्रभु तरफ थी कारण के ना सन सुपुत्र यश प्रभु नो आज बर्थडे छे एकादशी दिवसे रेडी हमने अफसोस से कमाई देखिए एक नहीं खाई सकी।